અબડાસા તલાટી મંડળ દ્વારા કર્મચારીઓના પડતા પ્રશ્નોના નિરાકરણ માટે અબડાસા TDO શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાત રાજ્યના કર્મચારીઓના જૂના પડતર પ્રશ્નોના નિવારણ માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના તારીખ 5/2/2024 પત્રથી આંદોલનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ. જેના અનુસંધાને આજરોજ અબડાસા તલાટી મંડળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને તાલુકા વિકાસ અધિકારી શ્રી BN ચૌધરીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ, જેમાં સમગ્ર રાજ્યના બધા જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે, રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા અંગે તેમજ તારીખ 16/9/2022 5 મંત્રીઓની સમિતિ સાથે મંડળની બેઠક કરવામાં આવેલ, જેમાં અમુક પ્રશ્નોનો ઉકેલ આવ્યો તે પૈકી પણ અમુક પ્રશ્નોનો ઉકેલ થયેલ ન હોય તેના અનુસંધાને પડતર માંગણીઓના નિવારણ માટે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા તલાટી મંડળ પ્રમુખ ભાવેશભાઈ રાવલ, ઉપપ્રમુખ લતીફભાઈ, જિલ્લા પ્રતિનિધિ અનિલ પટેલ, રમેશભાઈ ઓડિટર, હર્ષ શાહ, મહિલા પ્રતિનિધિ ડોલીબેન, મંજુલાબેન સહિત અબડાસા તલાટી મંડળના તલાટી ભાઈ બહેનો કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવા માટે જોડાયા હતા. અબડાસા તાલુકા તલાટી મંડળ પ્રમુખ શ્રી, આજરોજ અમે 15/2024 રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમારા કર્મચારીના પડતા પ્રશ્નો બાબતે આજે રજૂઆત કરેલ છે. અગાઉ પણ અમે 2022 વર્ષની અંદર અમારા જે પડતર પ્રશ્નો હતા જે બાબતે અમે ત્યાં આગળ ગુજરાત ખાતે સરકારમાં રજૂઆત કરી હતી, પણ ત્યાં આગળ કોઈ સંતોષ ના થતાં 16/9/2022 મુખ્યમંત્રીના મંત્રીઓ સાથે બેઠક થયેલ હતી. તેમણે કીધું હતું અમે તમારા દરેક પ્રશ્નોનો સુખદ અંત લાવશું, પરંતુ ત્યાંથી પણ કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા અમારા રાજ્ય તલાટી મંડળના પ્રમુખ અને કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખના આદેશ અનુસાર અમે આજે અહીં ઉપસ્થિત થયા છીએ. કાલે 14/2/2024 રોજ કાળી પટ્ટી ધારણ કરીને અમારા કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આજે તારીખ 15/2024 રોજ અમે કાળી પટ્ટી ધારણ કરી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમારા પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપેલું છે, તથા કાલે 16/2024 રોજ બધા કપડાં કાળા કપડાં ધારણ કરીને અમે વિરોધ પ્રદર્શન કરશું. અને તાલુકા મંડળ અમારી જે કચ્છ જિલ્લા તલાટી મંડળ છે એના આદેશ અનુસાર 23/2/2024 રોજ ગાંધીનગર ખાતે ધરણાનું કાર્યક્રમનું આયોજન પણ કરેલ છે, તો અમે એને ટેકો આપીએ છીએ. અમારે મેઇન મુખ્ય બે પ્રશ્નો છે કે OPS સિસ્ટમ અને જે અત્યારે ફિક્સ પગારની અંદર જે કર્મચારીઓની ભરતી સરકાર દ્વારા જે થઈ રહી છે તે નાબૂદ થાય અને કાયમી ધોરણે કર્મચારીઓની ભરતી થાય અને OPS સિસ્ટમના દરેક કર્મચારીઓને લાભ મળે, જે બાબતે અમારી આ રજૂઆત છે.